તમને કબડ્ડીનો પાઠ મેં થોડોક સમજાવ્યો હતો અને થોડોક બાકી રહી ગયો હતો તે આજે હું તમને થોડોક સમજાવું છું. હવે પ્રકરણ 10 છે, ધોરણ 4 છે. હવે આ કબડ્ડીમાં રમતના અમુક નિયમો છે એ મેં તમને સમજાવ્યા હતા. અને આંધ્રપ્રદેશની કરણ મલ્લેશ્વરી ભારતની જે એ ખ્યાતિપ્રદ ખેલાડી છે તે વેટ લિસ્ટર છે અને કરણ મલ્લેશ્વરી આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. ડાંગ જિલ્લામાં કરાડિયા આંબા ગામની સરિતા ગાયકવાડ ગુજરાતી દોડવીર છે. તેની એશિયન ગેમ્સ 2018માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ હતા. હવે કરણ મલ્લેશ્વરીનું આ આપણે પાઠમાં જે આપેલું છે તે આપણે વાંચીએ. કરણ મલ્લેશ્વરી એક વેઇટ લિફ્ટર છે, એટલે કે તે વજન વેઇટ એટલે કે વજન અને લિફ્ટ એટલે કે ઊંચકવું. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે અને મલ્લેશ્વરીને 12 વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. આપણે ગમે તે વસ્તુ કે આપણે એમાં આગળ પડતા થવું હોય, રાસ ગરબાથી દોડમાંથી ગમે તે ડ્રોઈંગ કરવાનું, તો આપણે પહેલાં એની પ્રેક્ટિસ કરવી પડે અને પ્રેક્ટિસ કરીએ તો આપણને ફટાફટ બધું એકદમ વ્યવસ્થિત થાય અને આપણે આગળ પડતા થાય અને આ રીતે આપણે કરણ મલ્લેશ્વરીની જેમ આગળ પડતા થઈ શકીએ. તેમ જેમ જેમ આપણે એનો મહાવરો કરીએ તેમ તેમ આપણું શરીર ખડતર થતું જાય અને પ્રેક્ટિસ થવાથી તે આગળ આપણે વાંધો આવતો નથી. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે. અત્યારે એની બહેનો છે તે પણ અત્યારે તે આની પ્રેક્ટિસ કરે છે, જેથી એની બહેનની જેમ તે આગળ વધે. હવે સરિતા ગાયકવાડ તે 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર દોડ વિઘ્ન દોડમાં નિષ્ણાત છે. એશિયન ગેમ્સ 2018માં તેની 4x400 મીટર દોડ રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાતના સુરત સરકારને બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર છે. બેટી બચાવોમાં એટલે શું કે ગામડામાં બધે છોકરીઓને જે જન્મતા સાથે તેને દૂધ પીતી કરી દે મારી નાખે અને એના માટેનું જે પોતે અભિયાન ચલાવ્યું છે તેમાં તે વધારે આગળ પડતી છે અને તેમાં રસ ધરાવું તેની સાથે ઘણા પણ જોડાયેલા છે. હવે આ 3 બહેનોની વાતો છે તો આ ફોટોગ્રાફ તમે જુઓ કે આ 3 બહેનો છે તે એ સદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તે વિશેષ છે. જો તે એની પોતાની અત્યારના તે આપણા દાદીમાં જેવા લાગે છે, પણ અત્યારના તે પહેલાં જે નાના હતા ત્યારે તે 3 બહેનો ઘણી આગળ પડતી હતી. ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે 3 કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવાડતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને પણ આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે આ છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકોને છોકરીઓને આ રમતથી દૂર રાખી હતી. છતાં પણ આ ત્રણેય બહેનોએ પોતાના આગળ પડતી થઈ ગઈ, કારણ કે તેને કંઈ સમાજનો ડર નહોતો અને તે કબડ્ડીમાં આગળ પડતી થઈ ગઈ અને બીજાઓને પણ શીખડાવવામાં મદદ કરતી હતી. હવે આ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતર મરણ પામ્યા. તેઓ તેમની માતા અને મામાએ તેમને ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓ આ 3 બહેનોને એ કબડ્ડી રમવાની પ્રેરણા આપી. હવે બાળકો, આપણે જોઈએ ગમે તે આપણામાં સુષુપ્ત શક્તિ સમાયેલી હોય અને આપણે એમ થાય કે આપણે આમાં રમી આગળ પડતા થઈએ, પણ જો અંધશ્રદ્ધા અને કોઈના પણ ના પાડવાથી વડીલના તે પોતાની પ્રગતિ છે કૂંઠાઈ જતી. પણ આના મામા અને પપ્પા ગુજરી ગયા તે મામાને ઘેર રમતા અને મામાએ 3 છોકરીઓને
એવી સરસ કે પ્રેરણા આપી તે કબડ્ડી રમવામાં આગળપતિ બની ગઈ. હવે આ સુષુપ્ત શક્તિને જગાડવા માટે અત્યાર પણ ઘણી છોકરીઓમાં એવી સરસ એની પોતાની ટેલેન્ટ હોય, તે ટેલેન્ટને છુપાવતી હોય, કારણ કે તેના મા બાપની ડરની હિસાબે તે છોકરીઓ અમુક કંઈ પણ શક્તિ નથી. અને હાલમાં તમે એવી છોકરીઓ એવો પણ જોવો છો કે મા બાપને ટક્કર મારીને પણ તે આગળપતિ થઈ જાય છે. હવે જ્વાલાએ લીલાએ તેના અનુભવ વિશે વાત કરી છે. 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળી ન હતી. તેમના માતા પિતા તેમને રમવા દેવા નહોતા, પરંતુ તેમને હંમેશા એવું થતું કે અમે રમી શકીએ છીએ. અને મારા મામા અને મારી માતાનો અમને સહકાર આપ્યો. મેં ત્રણેય બહેનો રમત શીખી અને બીજી છોકરીઓને પણ અમારી સાથે જોડાઈ. અમે કબડ્ડીની ક્લબમાં બનાવી અને આજે પણ આ ચાલુ છે. હવે આ જો તમે છોકરીઓને ત્રણેય છોકરીઓને સરસ મજાની પ્રેરણા મળવાથી તે ઘણી કબડ્ડીમાં આગળ પડતી છે અને બીજી છોકરીઓને પણ પ્રેરણા આપી અને તેઓ આગળ પડતી બનાવવા કબડ્ડીની એક ક્લબ બનાવી છે અને તેમાં તેને શીખડાવે છે. હવે ખૂબ આયા છે લીલા અને હીરા. એમની વાતો યાદ છે કે તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને અમે જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. એક વખત રેત રમવા અમે એક મોટા શહેરમાં ગયા હતા. મેચ તો સાંજે 6:30 હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અને તેમને હાથબત્તી ટોચલી શોધવા આવ્યા હતા. એમને શોધી લીધા હતા. આખરે મામાએ એમને ઠપકો આપ્યો. એને શું કહે છે કે 6:30 તમારે રમત રમવાની હતી અને તમે પિક્ચર જોવા વયા ગયા અને તેઓ રમવા માટે આવ્યા હતા તે કામ ન કરે એટલે મામાએ તેને ઘણો ઠપકો આપ્યો અને એમ કહે છે કે અમે હારેલી બાજી જીત્યા છીએ. હવે તમે જુઓ કે અત્યારના તમને હોકીમાં રસ ન હોય પણ છતાં પણ તમે ક્રિકેટ જોતા હો ત્યારે આપણે ભારત ઘણી વખત હારવાની તૈયારીમાં હોય ત્યારે છેલ્લી ઘડી આપણે જીતી જઈએ છીએ તે આપણે રોજ તે ક્રિકેટની રમત આપણને કેવી રોમાંચ ભરી લાગે છે અને તે આપણને જોવી પણ ગમે છે. હવે પણ આગળ પડતા આપણે થઈએ અને આપણી સુષુપ્ત શક્તિઓ જે આપણી પડેલી છે તેને જગાડવાની કોશિશ કરીએ અને આગળ પડતા થઈએ.